હા મિત્રો, આપણે ભણી ગયા પ્રથમ વિશ્વયુદ્ધ 1914 માં શરૂઆત થઈ હતી, 1918 માં અંત થયો. તમને હું તાત્કાલિક કારણ કીધું કે ઓસ્ટ્રિયાના રાજકુમાર ની હત્યા થઈ હતી. ઓસ્ટ્રિયા આરોપ મૂક્યો હતો કે એમાં સબિરિયાનો હાથ છે. 48 કલાકની મુદત આપી હતી. સબિરિયાએ કીધું અમે એમાં કઈ ખબર નથી, અને ઓસ્ટ્રિયાએ સબિરિયા સામે યુદ્ધ જાહેર કર્યું. અને યુદ્ધ જાહેર થતા સમગ્ર વિશ્વ બે જૂથમાં વહેંચાઈ ગયું. મિત્ર રાષ્ટ્રો ભેગા 24 દેશ હતા, એટલે કે સબિરિયા, ફ્રાન્સ, ઇંગ્લેન્ડ, ઈ બધા. ધરી રાષ્ટ્રો ભેગા 4 દેશો હતા, ઓસ્ટ્રિયા, તુર્કી, જર્મની, ઈ બધા દેશો હતા. હવે શરૂઆતમાં જર્મની ખૂબ જ શક્તિશાળી સાબિત થયું, એને ફ્રાન્સની સેનાને કચરી નાખી. જર્મનીએ શરૂઆતમાં ફ્રાન્સની સેનાને કચરી નાખી, એના સબમરીન દ્વારા ઘણા બધા સૈનિકોને મારી નાખ્યા, ખૂબ જ શક્તિશાળી સાબિત થયું. પણ પહેલા વિશ્વયુદ્ધમાં અમેરિકા ક્યાંય હતું જ નહીં, એ તટસ્થ હતું. તો જર્મનીએ અમેરિકન સ્ટીમરને ડૂબાડી દીધી. જર્મનીએ અમેરિકાની એક સ્ટીમરને ડૂબાડી દીધી. એમાં 147 અમેરિકન સૈનિકો તેનો ભોગ લીધો, એટલે 147 અમેરિકન સૈનિકો મૃત્યુ પામી ગયા. અમેરિકા ક્યાંય હતું જ નહીં, પણ જર્મની ખૂબ જ શક્તિશાળી હતો, એટલે અમેરિકન એક સ્ટીમરને ડૂબાડી દીધી, એમાં 147 અમેરિકન સૈનિકો મૃત્યુ પામ્યા. એટલે અમેરિકા મિત્ર રાષ્ટ્રના પક્ષે જોડાઈ ગયું. કયા રાષ્ટ્રના પક્ષે? મિત્ર રાષ્ટ્રના. હું કામે કે જર્મનીઓ તો કેમ હતો, ધરી રાષ્ટ્ર ભેગું હતું, એટલે મિત્ર રાષ્ટ્રના પક્ષે અમેરિકા જોડાઈ ગયું. પરિણામે અમેરિકાના લશ્કર સામે જર્મનની સેના ટકી શકી નહીં. અમેરિકાના લશ્કર સામે જર્મનની સેના ટકી શકી નહીં. એના જે ભેગા ધરી રાષ્ટ્રમાં જોડેલા દેશો હતા, ઓસ્ટ્રિયા, તુર્કી, એ બધાએ શરણાગતિ સ્વીકારી લીધી હતી. છેલ્લે છેલ્લે બન્યું એવું કે જર્મનનો જે સમ્રાટ હતો કેસર વિલિયમ, એ રાજ સત્તા છોડી અને ભાગી જાય છે. જર્મનનો સમ્રાટ કેસર વિલિયમ રાજ સત્તા છોડી ભાગી જાય છે, અને જર્મન પ્રજાસત્તાક 11 નવેમ્બર 1918 ના રોજ મિત્ર રાષ્ટ્રોની શરણાગતિ સ્વીકારી લે છે, અને યુદ્ધ વિરામ ઉપર પોતે હસ્તાક્ષર કરે છે કે હવે અમે યુદ્ધનો અંત આવવા માંગીએ છીએ, અમે હારી જાય છે. આવી રીતે પ્રથમ વિશ્વયુદ્ધનો અંત આવે છે. કેની હાર થાય છે? તો ધરી રાષ્ટ્રોની હાર થાય છે. કેની જીત થાય? તો મિત્ર રાષ્ટ્રની. મિત્ર રાષ્ટ્રમાં પેલા અમેરિકા હતું નહીં. કેવી રીતે અમેરિકા આવ્યું? તો જર્મની અમેરિકન સ્ટીમરને ડૂબાડી દે છે, એમાં 147 અમેરિકાના સૈનિકો મૃત્યુ પામે છે. એટલા માટે અમેરિકા મિત્ર રાષ્ટ્ર ભેગું જોડાય છે, મિત્ર રાષ્ટ્રની તાકાતમાં વધારો થાય છે, અને એના સૈનિકો સામે જર્મનની સેના કે ધરી રાષ્ટ્રના દેશોની સેના ટકી શકતી નથી. પરિણામે યુદ્ધનો અંત આવે છે, યુદ્ધ વિરામ ઉપર હસ્તાક્ષર કરે છે. આ પ્રથમ વિશ્વયુદ્ધની ઘટના કહેવાય. હવે મિત્રો બહુ મજા આવશે, આ પ્રથમ વિશ્વયુદ્ધના પરિણામો છે. જાનમાલની કેટલી નુકસાની ગઈ, ક્યાં ક્યાં સામાજિક પરિવર્તન આવ્યા. પ્રથમ વિશ્વયુદ્ધના અંત પછી જર્મનીને વસ્ટેસની સંધિ સ્વીકારવી પડે, વસ્ટેસની સંધિ, અને એ સંધિ બીજો વિશ્વયુદ્ધનું કારણ બનશે. વિશ્વમાં બે વિશ્વયુદ્ધ થયા છે. પહેલું વિશ્વયુદ્ધનું કારણ હતું ફ્રેન્કફર્ટની સંધિ હતી, તમે આગળ જોઈ ગયા કે આ સાહેબ. હવે પ્રથમ વિશ્વયુદ્ધના અંતે જે જર્મનીનો પરાજય થયો હોય છે ને, તો એ મિત્ર રાષ્ટ્રો છે ને, એ ધરી રાષ્ટ્રો પાસે વસ્ટેસની સંધિ કરાવે છે. વસ્ટેસની સંધિ, એ કેવી સંધિ હતી, કેવા કરાર હતા, એ બીજા વિશ્વયુદ્ધનું કારણ બનશે. અને દુર્ગામી ક્યાં ક્યાં પરિણામો આવ્યા, આ પ્રથમ વિશ્વયુદ્ધના પરિણામ છે, આ પ્રથમ વિશ્વયુદ્ધની ઘટના છે. અને એની પહેલાના લેક્ચરમાં આપણે ભણી ગયા એ પ્રથમ વિશ્વયુદ્ધના આર્થિક પરિબળો મુખ્ય કારણ અને તાત્કાલિક કારણ હતા. તો મિત્રો હવે જો ટેક્સ્ટબુક માંથી કે પ્રથમ વિશ્વયુદ્ધના પરિણામો ક્યાં ક્યાં આવ્યા, તો પેલું જાનમાલની હાનિ, તો લગભગ 6.5 કરોડ લોકો યુદ્ધમાં ભાગ લીધો હતો, 6.5 કરોડ લોકો યુદ્ધમાં ભાગ લીધો, 1 કરોડ લોકો મૃત્યુ પામ્યા, 2 કરોડ ઘવાયા એટલે ઘાયલ થયા, અને 70 લાખ લોકો તો કાયમ માટે અપંગ બની ગયા.
6.5 કરોડ લોકોએ યુદ્ધમાં ભાગ લીધો હતો, 1 કરોડ લોકો મૃત્યુ પામ્યા, 2 કરોડ ઘવાયા અને 70 લાખ લોકો કાયમ માટે અપંગ બન્યા. યુદ્ધ બાદ રોગચાળો, ભૂખમરો અને હત્યાકાંડના લીધે મંડાણોની સંખ્યા ખૂબ જ વધારે હતી. યુદ્ધમાં કુલ ખર્ચનો આંકડો તો ઘણો બધો વધુ હતો. સામાજિક પરિવર્તન, ક્યાં ક્યાં સામાજિક પરિવર્તન આવ્યા? વિશ્વના દરેક રાષ્ટ્રોમાં યુદ્ધ દરમિયાન પુરુષો યુદ્ધ મોરચે હોવાથી યુદ્ધના મોરચે બધે બાજુ કોણ હતા? તો કે પુરુષો હતા. એનાથી કુટુંબિક અને વ્યવસાયિક જવાબદારીઓ સ્ત્રીઓના માથે આવી ગઈ. યુદ્ધ લડનાર બધા પુરુષો હતા, તો ઘર સંભાળવાની જવાબદારી બધી કુટુંબિક અને વ્યવસાયિક જવાબદારી સ્ત્રીઓના માથે આવી. એટલે ઘરની 4 દિવાલોમાંથી સ્ત્રીઓ બહાર આવી અને વ્યવસાયિક ક્ષેત્રે સફળતાપૂર્વક જવાબદારી સંભાળી. તેનાથી તેમના પુરુષ સમવડી હોવાનો આત્મવિશ્વાસમાં વધારો થયો કે અમે પુરુષોની સમકક્ષ છે સ્ત્રીઓ, એવો આત્મવિશ્વાસમાં વધારો થયો. તેમનામાં સમાનતાની લાગણી જન્મી. પરિણામે સ્ત્રી મત અધિકારની માંગ ઉઠી અને પરિણામે સ્ત્રીઓને મત અધિકાર મળ્યા. યુદ્ધ દરમિયાન જીવન જરૂરિયાત ચીજ વસ્તુનું ઉત્પાદન ઘટ્યું, અછત આવી, બેકારી આવી, ભૂખમરો થયો, હડતાલો પડી, તારાબંધી જેવી અનેક સમસ્યાઓ ઉદભવી હતી. લોકો અપાર મુશ્કેલીઓ વેઠતા હતા અને સૌથી વધારે હાલત દયનીય હતી બાળકોની. હવે આવે છે વશલેષની સંધિ. જો મિત્રો ટેક્સ્ટબુકમાં લીધી હોય ધ્યાન દેજો, ન સમજાય તો 5 ફરી જોઈ લેજો. આ મોસ્ટ આઈએમપી છે. આ બીજા વિશ્વયુદ્ધનું કારણ આ પ્રથમ વિશ્વયુદ્ધના અંતે બનેલી સંધિ વશલેષની સંધિ, જે જર્મનીને સ્વીકારવી પડશે. એટલા માટે કે પ્રથમ વિશ્વયુદ્ધમાં એનો પરાજય થયો હતો. કયા રાષ્ટ્રનો પરાજય થયો હતો? તો ધરી રાષ્ટ્રનો. કોની સામે? તો કે મિત્ર રાષ્ટ્ર સામે. તો જો પ્રથમ વિશ્વયુદ્ધના અંતિમ ચરણમાં જર્મની દ્વારા મિત્ર રાષ્ટ્રની બિનશરતી શરણાગતિ સ્વીકારતા યુદ્ધનો અંત આવી ગયો. ત્યારબાદ મિત્ર રાષ્ટ્રોએ રાજધાની પેરિસ, એટલે ફ્રાન્સની રાજધાની પેરિસ ખાતે શાંતિ પ્રક્રિયા હાથ ધરી. કે આપણે શાંતિ જોઈ છે. 58 જેટલા કમિશનો રચાયા, 145 જેટલી બેઠકો યોજવામાં આવી. પેરિસના શાંતિ સંમેલનમાં જર્મની સાથે જે સમજૂતી કરવામાં આવી, ફ્રાન્સની રાજધાની પેરિસમાં બધા ભેગા થયા મિત્ર રાષ્ટ્રો અને એ કહેવાય શાંતિ જોઈ છે, શાંતિ સંમેલન યોજ્યું અને જર્મની સાથે એક સમજૂતી કરાર કર્યો. અને એ સમજૂતી કરાર કર્યો એ વશલેષના શીશ મહેલ એટલે કે મિરર પેલેસમાં થયો હતો. ફ્રાન્સની રાજધાની પેરિસ એનો વશલેષનો મહેલ એટલે શીશ મહેલ છે, એમાં જે કરાર થયો, સમજૂતી કરાર થયો હતો. એટલા માટે એને કહેવામાં આવે વશલેષની સંધિ. વશલેષની આ સંધિમાં 4 પ્રકારની જોગવાઈ હતી. એક તો પેલા પ્રાદેશિક વ્યવસ્થા, લશ્કરમાં ઘટાડો અને નિશસ્ત્રીકરણ, શસ્ત્રના ઉત્પાદનમાં ઘટાડો કરવો, યુદ્ધના વર્તનના હપ્તાની ગોઠવણી અને યુદ્ધ દંડ, અને ચોથું હતું અન્ય જોગવાઈ. આ સંધિમાં અમેરિકન પ્રમુખ વુડ્રો વિલ્સન, બ્રિટિશ વડાપ્રધાન લોર્ડ જ્યોર્જ અને ફ્રાન્સના વડા ક્લેમેન્સોએ અને ઇટાલીના ઓરેન્ડોએ મહત્વની કામગીરી બજાવી. આ બધાએ નક્કી કર્યું કે આમાં સૌથી વધારે જવાબદાર કોણ છે? તો કે ભાઈ જર્મની જવાબદાર છે. અને જર્મની ઉપર 6.5 અબજ પાઉન્ડનો યુદ્ધ દંડ કર્યો. મિત્ર રાષ્ટ્રોએ એમ કીધું કે આમાં સૌથી વધારે જવાબદાર કોણ છે? તો કે જર્મની છે. અને જર્મની ઉપર 6.5 અબજ પાઉન્ડનો યુદ્ધ દંડ કર્યો. તેનો એક રૂહર પ્રાંત જેવા પ્રદેશો ફ્રાન્સને આપવા પડ્યા. એના રૂહર પ્રાંત જેવા પ્રદેશો ફ્રાન્સને આપવા પડ્યા. તેની રુહાઈન નદી આંતરરાષ્ટ્રીય જળમાર્ગ માટે ખુલ્લી મૂકવામાં આવી. ફ્રાન્સની સરહદે આવેલા રુહાઈન લેન્ડ પ્રદેશમાં કિલ્લેબંધી કરવાની મનાઈ ફરમાવવામાં આવી. તેમજ તેના ખનિજ સમૃદ્ધ પ્રદેશ 15 વર્ષ માટે ફ્રાન્સને આપવામાં આવ્યો. તેના મોટાભાગના સંસ્થાનો પડાવી લેવામાં આવ્યા. કોના? જર્મનીના. આલ્સેસ અને લોરેન્સ પ્રાંત ફ્રાન્સને પરત કરવામાં આવ્યો. તમને આગળ સમજાયું યાદ કરો કે ફ્રેન્કફર્ટની સંધિ થઈ હતી, એમાં જર્મનીએ ફ્રાન્સના આલ્સેસ અને લોરેન્સ પ્રદેશ લઈ લીધા હતા. કોને લઈ લીધા હતા? જર્મનીએ. પણ પ્રથમ વિશ્વયુદ્ધના અંત પછી જે ફ્રાન્સના 2 પ્રદેશ લઈ લીધા હતા, આલ્સેસ અને લોરેન્સ, એ જર્મનીએ પાછા કોને આપી દીધા? ફ્રાન્સને.
હું કામે કઈ સંધિ થઈ હતી તો કે વસ્ત્રેષ્ઠની સંધિ. આ ઉપરાંત દર વર્ષે મોટી માત્રામાં તેને કોલસો લોખંડ ફ્રાન્સ અને મિત્ર રાષ્ટ્રના યુદ્ધ વર્ત તરીકે આપવાનો હતો. આ તમામ શરતો ઉપર જર્મની પાસે બંદૂકની અણીએ બળજબરીથી સહી કરવામાં આવી. તેનાથી જર્મનીની પ્રજામાં હતાશા અને નિરાશા જાગી. પરિણામે જર્મનીનું અર્થતંત્ર છે છિન્નભિન્ન થઈ જાય છે અને એના જ કારણે જર્મનીની પ્રજામાં ગુસ્સો ભરેલો હોય છે અને એના જ કારણે બીજું વિશ્વયુદ્ધ થશે. એ આપણે પછી આગળ ભણશું. એટલે પ્રથમ વિશ્વયુદ્ધના અંતના અંતે જે વસ્ત્રેષ્ઠની સંધિ થઈ એ જ બીજા વિશ્વયુદ્ધનું કારણ બનશે. વસ્ત્રેષ્ઠની સંધિ હતી, તમને કીધું કે મિત્ર રાષ્ટ્ર ફ્રાન્સની રાજધાની પેરિસ એના વસ્ત્રેષ્ઠનો શીશમહેલ એટલે મિરર પેલેસમાં ભેગા થાય છે. એમ કે આપણે શાંતિ પ્રક્રિયા યોજીએ અને એમ કે આમાં સૌથી વધારે જવાબદાર કોણ છે તો કે ભાઈ જર્મની છે. એના બે પ્રદેશ ફ્રાન્સને આપવા પડ્યા. 15 વર્ષ સુધી કોલસો ને એવું આપવું પડ્યું. એની નદી આંતરરાષ્ટ્રીય જર્મન માટે ખુલ્લી મૂકવામાં આવી. 6.5 અબજ પાઉન્ડ નો યુદ્ધ દંડ કરવામાં આવ્યો. એના કારણે જર્મનીનું અર્થતંત્ર છિન્નભિન્ન થઈ જાય છે. જર્મનીની પ્રજામાં હતાશા નિરાશા જાગે છે અને એ સંધિના કારણે ક્યુ વિશ્વયુદ્ધ થાય, બીજું વિશ્વયુદ્ધ. હવે આવે છે છેલ્લો દુર્ગામી પરિણામ. યુદ્ધમાં પરાજિત રાષ્ટ્રો સાથે સંધિ કરવામાં આવી હતી એમાં પણ વેરભાવના હતી. તેનાથી જગતમાં શાંતિ સ્થાપી શકાય નહીં. સામ્યવાદી રશિયાને રાષ્ટ્રસંઘમાં સ્થાન નહોતું આપવામાં આવ્યું. અમેરિકા જે રાષ્ટ્રસંઘમાં જોડાયું નહોતું. એનાથી બીજો વિશ્વયુદ્ધનું કારણ પ્રથમ વિશ્વયુદ્ધ શાંતિ પ્રક્રિયાના સર્જન પામ્યું તેમ કહી શકાય. એટલે ભવિષ્યમાં જે બીજું વિશ્વયુદ્ધ થયું એનું કારણ કયું હતું તો પ્રથમ વિશ્વયુદ્ધ પછી જે શાંતિ પ્રક્રિયા થઈ હતી એટલે કે વસ્ત્રેષ્ઠની સંધિ થઈ હતી એ જ એનું કારણ હતું.